હેલો એન્ડ વેલકમ બેક ટુ જીપીએસસી લર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આવડે લેક્ચરમાં આઈસ મેજિક વીક ત્રણ એટલે કે તારીખ સોળ એક બે હજાર બાવીસથી બાવીસ એક બે હજાર બાવીસના કરંટ અફેર્સની પીડીએફ સમજૂતીનો ભાગ બે જોવાના છીએ ભાગ એક અગાઉ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી ચૂક્યા છે જો હજી સુધી તમે તેને ચેક ના કર્યો તો ચેક કરેલા વિનંતી છે આવી લેક્ચર તમને ક્લાસ વન ટુ થ્રી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે તેવો હોય સુધી જોવા વિનંતી છે સો વિધાઉટ અટ ધીડિયો આજ રોજના સર્વપ્રથમ ટોપિકની વાત કરવામાં આવે તો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ બે પ્રથમ ટોપિક છે ભારતમાં વન ક્ષેત્રની સ્થિતિ અંગે માહિતી આપવા માટે ભારતીય વન સર્વે એટલે કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ રિપોર્ટ એટલે કે ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ બે એકવીસ તૈયાર કરવામાં આવે છે જેને તાજેતરમાં કોના દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તો કે તેને તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રી શું નામ છે સાહેબનું તો કે ભૂપેન્દ્ર યાદવ તેમના દ્વારા નવી દિલ્હી ખાતે આ રિપોર્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે હવે આની પાછળ એક બેકગ્રાઉન્ડ છે કે જેમાં આ જે રિપોર્ટની બાબતો છે તેમાં થોડુંક ઇમ્પેક્ટ નાખવામાં આવ્યું છે એ કઈ બાબત છે તો કે આજે આપણે કેન્દ્રીય પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રાલય છે તેના દ્વારા ઓક્ટોબર બે હજાર એકવીસમાં ફોરેસ્ટ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો એસી છે તેમાં સુધારાની દરખાસ્ત કરવામાં આવી હતી બરાબર અને આ દરખાસ્ત જે કરવામાં આવી હતી તે શું થશે તો કે તેનાથી વન શાસનમાં મહત્વપૂર્ણ પરિવર્તન થવાના હતા બરાબર છે હજુ સુધારો હજુ લાગુ થયો નથી એટલે જે સુધારો થશે ત્યારે વાત કરીશું પરંતુ એક આ સરકારનો બ્રોડ એક પાથ આપે છે સરકારને કે સરકાર કઈ દિશામાં આગળ વધી રહી છે અને આપણે તેમાંથી શું સમજવાનું છે હવે આગળ આપણે વધીએ અહીંયા તમે ભૂપેન્દ્ર યાદવ કે જે પર્યાવરણ મંત્રી છે આપણા તેને જોઈ શકો છો શેનું તો કે વિમોચન કરી રહ્યા છે અથવા પ્રસિદ્ધ કરી રહ્યા છે ફોરેસ્ટ રિપોર્ટ બે હજાર બરાબર હવે જે ફોરેસ્ટ રિપોર્ટ છે ને તે દર બે વર્ષે પ્રસિદ્ધ થાય છે અને આ વર્ષે જે પ્રસિદ્ધ થયું છે બે હજાર એકવીસનો ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ તે આ પ્રકારનો સત્તરમો છે પછી અહીંયા વાત કરી છે ફોરેસ્ટ એરિયાની તો ફોરેસ્ટ એરિયા છે ને તે જમીનનો કાનૂની દરજ્જો છે અને ફોરેસ્ટ કવર એ જમીનમાં વૃક્ષોની હાજરી છે બરાબર બે વસ્તુ અહીંયા યાદ રાખવાની છે ફોરેસ્ટ એરિયા કોને કહેવાય તો કે જમીનનો કાનો દી દરજ્જો હોય છે તેને ફોરેસ્ટ એરિયા કહેવાય છે અને ફોરેસ્ટ કવર એ જમીનમાં વૃક્ષોની હાજરી સૂચવે છે હવે આગળ વધીશું આપણે આ જે વિશેષ જે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે રિપોર્ટ તેની વિશેષતાઓ ચકાસીએ હવે આ રિપોર્ટની મુખ્ય બાબતો આ પ્રમાણે છે આ રિપોર્ટ અનુસાર ભારતનો જે કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર છે ને એ એંસી પોઈન્ટ નવ મિલિયન હેક્ટર છે જે ભારતના કુલ જે ભૌગોલિક વિસ્તાર છે તેનો ચોવીસ પોઈન્ટ બાસઠ ટકા છે બે હજાર ઓગણીસની તુલનામાં બે હજાર એકવીસમાં ભારતમાં ભારતના જે વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર છે તેમાં બે હજાર બસો એકસાઠ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે જેમાંથી ભારતમાં વન આચ્છાદિત વિસ્તારમાં પંદરસો ચાલીસ ચોરસ કિલોમીટર અને વૃક્ષ આછાદિત વિસ્તારમાં સાતસો એકવીસ ચોરસ કિલોમીટરનો વધારો થયો છે હવે અહીંયા આપણે કુલ વાત કરીને તેના બે ડિવિઝન કર્યા છે એક ડિવિઝન આ છે અને એક ડિવિઝન આ છે પછી અહીંયા આપેલું છે કે ભારતમાં સઘન વન ક્ષેત્રની વૃદ્ધિની બાબતમાં એટલે કે વન વિસ્તારમાં વધારો દર્શાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે આંધ્રપ્રદેશ છે પછી તેલંગાણા છે અને ત્રીજા ક્રમે ઓડિશા છે હવે વન વિસ્તારમાં સૌથી વધુ વૃદ્ધિ ધરાવતા રાજ્યો આંધ્રપ્રદેશ છે આંધ્રપ્રદેશ છસો ને સુડતાલીસ ચોરસ કિલોમીટરની વૃદ્ધિ દર્શાવી છે તેના પછી તેલંગણા અને ઓડિશા છે હવે આ તો આપણે વાત કરી વન વિસ્તારમાં સૌથી વધુ વૃદ્ધિ ધરાવતા રાજ્ય હવે વાત કરીશું આપણે સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા ભારતના રાજ્યો હવે એમાં મધ્યપ્રદેશ જે રાજ્ય છે એ પ્રથમ ક્રમે છે બરાબર વન વૃદ્ધિની વાત કરવામાં આવે તો આંધ્રપ્રદેશ અને સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો હોય તો મધ્યપ્રદેશ સૌથી વધુ ફોરેસ્ટ કરવે એટલે કે વન વિસ્તારમાં બીજા ક્રમે કયું રાજ્ય છે તો કે અરુણાચલ પ્રદેશ છે અને ત્રીજા ક્રમે છે છત્તીસગઢ અહીંયા પણ તમને રેન્ક આપેલા છે બરાબર છે હવે જે આપણે વૃક્ષોની વૃદ્ધિ કરી છે બરાબર આપણે શું કે વન વિસ્તારની એ આપણે સરકારી પ્રયાસો દ્વારા કરીએ છીએ પછી સોશિયલી આપણે લોકોની સહાયતાથી મેળવી શકીએ છીએ જ્યારે આપણે જે વન વિસ્તાર જે આપેલો છે તે કુદરતી બક્ષિસ છે અને આ કુદરતી બક્ષિસ કયા કયા રાજ્યોને મળી છે તો કે મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ અને છત્તીસગઢ ને પછી અહિયાં આપેલું છે કે રાજ્ય જે ગુલ ગુલ ભૌગોલિક વિસ્તાર હોય છે આ ગુલ ભૌગોલિક વિસ્તારના સામે સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા રાજ્યો મિઝોરમ પ્રથમ ક્રમે છે એટલે કે ધારો કે કોઈ એક રાજ્ય છે જેમ કે અહિયાં મિઝોરમ છે હવે મિઝોરમ રાજ્ય છે ને એ રાજ્ય કુલ વિસ્તાર આપણે લેવાનો ઉપર અને એની સામે લેવાનો વન વિસ્તાર નીચે બરાબર છે તો એની સામે આપણે જે વિસ્તાર મળે તે આપણને કયો મળશે તો કે એ મળશે આપણને ભારતમાં કુલ ભૌગોલિક વિસ્તારના સંદર્ભમાં સૌથી વધુ વન વિસ્તાર ધરાવતા રાજ્યો એમાં મિઝોરમ પ્રથમ ક્રમે છે એટલે કે ત્યાં વન વિસ્તાર છે ને એ તેના ભૌગોલિક વિસ્તારના પંચ્યાસી પોઈન્ટ આ માગલ ચોર્યાસી પોઈન્ટ તેપન ટકા છે પછી અરુણાચલ પ્રદેશ છે અને પછી છે મેઘાલય નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે આ બધા પછી વાત કરીશું આપણે જે દેશ છે ભારત દેશ તેમાં તેત્રીસ થી વધુ વન વિસ્તાર ધરાવતા રાજ્યોની તો સત્તર જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો આ શ્રેણીમાં આવે છે બરાબર હવે આ રાજ્યોમાં લક્ષદ્વીપ મિઝોરમ અંદામાન નિકોબાર ટાપુઓ અરુણાચલ પ્રદેશ અને મેઘાલય એમ પાંચ રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પંચોતેર ટકાથી વધુ વન આવરણ છે બરાબર એટલે કે આવા પાંચ જે રાજ્યો અથવા યુટી છે ત્યાં તો તેત્રીસ ટકાથી વધુ પણ પંચોતેર ટકાથી પણ વધુ છે તેત્રીસ ટકા તો ખરા ને ખરા પણ પંચોતેર ટકાથી પણ ત્યાં વધુ વન વિસ્તાર આવેલો છે પછી જે બાર રાજ્યો છે આ ટોટલ આપણે વાત કરી રહ્યા છીએ સત્તરની સત્તરમાંથી પાંચ તો અહીંયા સેવન્ટી ફાઈવ પ્લસ છે પછી બાર રાજ્યોની વાત કરવામાં આવે ને તો આ બાર રાજ્યો તેત્રીસ થી પંચોતેર ની વચ્ચે છે જેમાં મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા ગોવા કેરળ સિક્કિમ ઉત્તરાખંડ છત્તીસગઢ દાદરા નગર હવેલી અને દીવ અને દમણ આ એક જ છે આ અલગ નથી બરાબર છે આ એક જ છે દાદરા અને નગર હવેલી અને દીવ દમણ આ બધું એક કરી નાખવામાં આવ્યું છે પછી આસામ અને પછી ઓડિશાનો સમાવેશ થાય છે હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય તેવું આમાં સબ ટોપિક આપેલો છે કે ભારતમાં મેંગ્રુવ તો આ રિપોર્ટ અનુસાર બે હજાર એકવીસમાં ભારતમાં મેગ્રુવનો કુલ વિસ્તાર ચાર હજાર નવસો બાણુ ચોરસ કિલોમીટર છે બે હજાર ઓગણીસ જે છે તેની તુલનામાં બે હાજર એકવીસમાં ભારતમાં મેંગ્રુવ વિસ્તારમાં સત્તર ચોરસ કિલોમીટરનો વધારો થયો છે ટોપ રાજ્યોની વાત કરવામાં આવે તો ઓડિશાએ આઠ ચોરસ કિલોમીટરનો વધારો નોંધાવ્યો છે વૃદ્ધિ નોંધવી છે મહારાષ્ટ્રે ચાર કિલોમીટર અને કર્ણાટકે ત્રીજા ક્રમ આ કરો ત્રણ ચોરસ કિલોમીટરનો વૃદ્ધિ દર નોંધાવ્યો છે પછી આપેલું છે કાર્બન સ્ટોક તો દેશના જંગલોમાં કુલ કાર્બન સ્ટોક સાત હજાર બસો ચાર મિલિયન ટન હોવાનો અંદાજ છે વર્ષ બે હજાર ઓગણીસના છેલ્લા અંદાજની સરખામણીમાં દેશના કાર્બન સ્ટોકમાં ઓગણ પોઈન્ટ ચાર મિલિયન ટનનો વધારો થયો છે કાર્બન માં વાર્ષિક વધારોની વાત કરવામાં આવે તો ઓગણચાળીસ પોઈન્ટ સાત મિલિયન ટન છે બરાબર કાર્બન સ્ટોક એટલે કે જે ભારત દેશના જંગલો અને વૃક્ષો છે તેના દ્વારા જે કાર્બન કેપ્ચર કરવામાં આવ્યો છે તેની વાત કરવામાં આવી છે પછી વાત કરીશું આપણે માં દાવાનળ અને જંગલોમાં આગ લાગવાની બાબત ભારતમાં જે કુલ વન વિસ્તાર છે તે વન વિસ્તારમાંથી પાંત્રીસ પોઈન્ટ છેતાલીસ ટકા આગ લાગવાની સંભાવના ધરાવતા જંગલો છે પછી આપણે આપેલું છે કે આબોહવા પરિવર્તનના હોટસ્પોટ તો આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આશરે પિસ્તાલીસ થી ચોસઠ ટકા ભારતીય જંગલો બે હજાર ત્રીસ સુધીમાં આબોહવા પરિવર્તન અને વધતા તાપમાનની નકારાત્મક અસરનો અનુભવ કરશે જે ભારત દેશના વનો માટે અને ભારત દેશ માટે ખૂબ શું કહેવાય નકારાત્મક બાબત છે પછી એમાં આપેલું છે કે તમામ ભારતીય જંગલો કે જેમાં આસામ મેઘાલા મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ સિવાયની વાત કરી છે તે બધા અત્યંત સંવેદનશીલ આબોહવા હોટસ્પોટ છે બરાબર આ ચાર રાજ્યોના જંગલોની વાત વાત છોડી દઈએ તેના સિવાયના જેટલા પણ ભારતીય જંગલો છે તે બધા કેવા છે તો કે અત્યંત સંવેદનશીલ આબોહવા ગરમ હોટસ્પોટ છે હવે આબોહવા પરિવર્તન અને વધતા તાપમાનને કારણે કેન્દ્ર શાસિત જે પ્રદેશ લદ્દાખ છે આ લદ્દાખ છે એ સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે જ્યાં ફોરેસ્ટ કવર એટલે કે વન કવર ખાલી એક જીરો પોઈન્ટ એક ટકાથી જીરો પોઈન્ટ બે ટકાનો જ છે હવે અહીંયા આપેલું છે કે વાસણા જંગલો તો જંગલોમાં હાજર વાસની સંખ્યા વર્ષ બે હજાર ઓગણીસમાં તેર હજાર આઠસો બ્યાસી મિલિયનથી વધીને વર્ષ બે હજાર એકવીસમાં તેપન હજાર ત્રણસો છત્રીસ થઈ ગઈ છે આ એક વાસણા જંગલોની બાબતમાં મહત્વપૂર્ણ વધારો જોઈ શકાય છે પછી અહીંયા વાત કરી છે કે જંગલોમાં ઘટાડો તો એક અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ અને નાગાલેન્ડ આ બધા રાજ્યો કયા છે તો કે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે આ પાંચે રાજ્યોમાં ઉત્તર પૂર્વીય જે વન કવર હોય છે ઉત્તર પૂર્વીય રાજ્યોની વાત કરી છે તો આ જે વન કવર હોય છે એટલે કે ફોરેસ્ટ કવર તેમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે અગેન કહું છું અરુણાચલ પ્રદેશ મણિપુર મેઘાલય મિઝોરમ નાગાલેન્ડ આ બધામાં વન કવરમાં ઘટાડો થયો છે હવે આ જે રિપોર્ટ છે એની વિશેષતાઓ અહીંયા આપેલી છે તો આ રિપોર્ટમાં ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ ભારતના ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર અને સી સંરક્ષણ ક્ષેત્રો કે જે સી સંરક્ષણ ક્ષેત્રોમાં ગીર જંગલનો સમાવેશ થાય છે આની વન કવરની આંકણી સાથે એક નવું પ્રકરણ સામેલ કર્યું છે બે હજાર અગિયારથી એકવીસ વચ્ચે વાઘ કોરિડોરમાં જંગલ વિસ્તાર સાડત્રીસ પોઈન્ટ પંદર ચોરસ કિમી વધ્યો છે પરંતુ ટાઈગર રિઝર્વમાં બાવીસ પોઈન્ટ છ કિલો ચોરસ કિલોમીટર એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ટકાનો ઘટાડો થયો છે એટલે કે ટાઈગર કોરિડોર છે તેમાં તો વધારો થયો છે પરંતુ ટાઈગર રિઝર્વમાં આપણે ઘટાડો થયો છે પછી આ દસ વર્ષોમાં એટલે કે બે હજાર અગિયારથી બે હજાર એકવીસમાં વીસ ટાઈગર રિઝર્વમાં વધારો થયો છે તેમજ બત્રીસ ટાઈગર રિઝર્વમાં ઘટાડો થયો છે એટલે કે તેના વન વિસ્તારની વાત કરી છે પછી અહીંયા બક્સા કે જે પશ્ચિમ બંગાળ અનામલય કે જે તમિલનાડુ અને ઇન્દ્રાવતી રિઝર્વ કે જે છત્તીસગઢના જંગલોમાં આવેલું છે આ જંગલોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે સૌથી વધુ નુકસાન થયેલા જંગલોની વાત કરવામાં આવે તો કવલ તેલંગણા ભદ્રા કર્ણાટક અને સુંદરવન રિઝર્વ કે જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે એના જંગલોમાં પણ નુકસાન જોવા મળ્યું પછી અરુણાચલ પ્રદેશના પક્કે ટાઈગર રિઝર્વમાં સૌથી વધુ સત્તાણું ટકા જંગલ આવરણ આવેલું છે એટલે કે ભારત દેશમાં સૌથી વધુ જંગલ આવરણ ક્યાં આવેલું છે તો કે પક્કે ટાઈગર રિઝર્વ ખાતે આવેલું છે કે જે અરુણાચલ પ્રદેશમાં છે સો આપણે ISFR બે હજાર એકવીસની વિશેષતાઓ સાથે સંપૂર્ણ માહિતી છે છે તરફ કે કેવડિયા રેલ્વે સ્ટેશનનું નામ એકતા નગર રાખવામાં આવ્યું આ નવું નામ આપવામાં આવ્યું છે પેલા તે કેવડિયા કોલોની રેલ્વે સ્ટેશન નામેથી ઓળખાતું હતું આ જે એકતા નગર રેલવે સ્ટેશન છે તેને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાહેબે પંદર ડિસેમ્બર બે હાજર અઢાર ના રોજ ખાતમુહૂર્ત દ્વારા તેનું પ્રસ્થાન કરાવ્યું હતું પછીથી એની કામગીરી આગળ વધી અને આ રેલ્વે સ્ટેશન આગળ જતા ભારતનો પ્રથમ ગ્રીન બિલ્ડિંગ સર્ટિફિકેટ ધરાવતું રેલ્વે સ્ટેશન રેલ્વે સ્ટેશન છે બરાબર એ કે આવેલું છે તો કેવડીયા ખાતે આવેલું છે બીજી બધી વાર્તા આપેલી છે પછી તમે વાંચી શકો છો સમજી શકો છો એટલે એમાં બહુ આપણે ઊંડું થવાની જરૂર નથી આગળ તરફ વધીએ નેક્સ્ટ ટોપિક છે કે પ્રસિદ્ધ કથક નૃત્યકાર પંડિત બિરજુ મહારાજનું ત્યાંસી વર્ષની વયે નિધન થયું છે પંડિત બિરજુ મહારાજની વાત કરવામાં આવે તો તેમનો જન્મ ચાર ફેબ્રુઆરી ઓગણીસો ઉત્તર પ્રદેશના હાંડિયા કે જે પ્રયાગરાજ જિલ્લામાં આવેલું છે ત્યાં ખાતે થયો હતો તેમનું સાચું નામ પંડિત બ્રિજ મોહન મિશ્રા હતું તેમને પ્રચલિત રીતે આપણે બિરજુ મહારાજ તરીકે ઓળખતા આવ્યા છીએ પંડિત બિરજુ મહારાજ લખનૌના કાલકા બિંદાદીન ગર હતા તેમના પિતા અને ગુરુ અચ્છન મહારાજ કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રસિદ્ધ કથક નૃત્યકાર નૃત્યકાર હતા તેઓ કથક ઉપરાંત શાસ્ત્રીય ગાયક પણ હતા તેર વર્ષની ઉંમરે તેમણે દિલ્હીના સંગીત ભારતીમાં નૃત્યના પ્રકારો શીખવાની શરૂઆત કરી હતી તેમણે ઘણી નૃત્ય નાટિકાઓનું નિર્માણ કર્યું હતું તેમાંની કુમાર સંભવ ગોવર્ધન લીલા સામે અવધ માલતી માધવ ખૂબ જ લોકપ્રિય થઈ છે ઠુમરી અને દાદરાના ગાયક તરીકે પણ તેઓ ખ્યાતિ મેળવી હતી તેમને ઘણી ભારતીય ફિલ્મોમાં કોરિયોગ્રાફી અને સંગીત પણ આપ્યું હતું જેમાં ડેડીસ્કી દેવદાસ ઉમરાવજાન બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં કોરિયોગ્રાફી તેમને કર્યું હતું ભારત સરકાર દ્વારા તેમને ઓગણીસો છ્યાસી માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમને મળેલા મહત્વના પુરસ્કારો આ મુજબ છે ઓગણીસો ચોસઠમાં સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઓગણીસો છ્યાસીમાં વિભૂષણ સત્યાસીમાં કાલિદાસ સન્માન બે હજાર બારમાં વિશ્વરૂપણ માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર સોળમાં રંગ દો લાલ કે જે બાજીરાવ મસ્તાનીનું ગીત હતું તેના માટે શ્રેષ્ઠ કોરિયોગ્રાફીનો ફિલ્મફેર એવોર્ડ ઇન્દિરા કલા સંગીત યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટની પદવી અને બનારસ બનારસ હિન્દુ યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરની પદવી તેમને આપવામાં આવી હતી હવે વાત કરીશું આપણે કથકની તો કથક ઉત્તર પ્રદેશ રાજ્ય સાથે સંબંધિત છે પ્રસ્તુત કરવામાં આવે છે કથક નૃત્યને નટવડી નૃત્યના નામથી પણ ઓળખવામાં આવે છે અવધના રાજા વાજીદ અલી શાહના સમયમાં ઠાકોર પ્રસાદ કથકના ખૂબ જ નિષ્ણાંત કલાકાર હતા તેમના ત્રણ પુત્રો બિદાદુન કલ્કા પ્રસાદ અને ભૈરવ પ્રસાદે પણ કથક નૃત્યને ઘણી ખ્યાતિ અપાવી હતી કથક નૃત્યમાં પગની ચેષ્ટા અને તાલ પર ઘણું મહત્વ આપવામાં આવે છે કથક નૃત્ય ધ્રુપદ અને ઠુમરી શૈલીના માધ્યમથી વ્યક્ત કરવામાં આવે છે તેની વિશેષતાઓની વાત કરવામાં આવે તો આનંદ અને પરિચયાત્મક પ્રસ્તુતિ જેના માધ્યમ વડે નૃત્યકાર મંચ પર પ્રવેશે છે ઠાઠ જેમાં હળવા પણ જુદા જુદા પ્રકારની હરકતો હોય છે જુગલબંધી જેમાં તબલાવાદક અને નૃત્યકાર વચ્ચે રમત રચાય છે પઢત જેમાં નૃત્યકાર કઠિન સ્વરૂપનું ઉચ્ચારણ કરે છે અંતે કમાલય દ્વારા નૃત્યનું સમાપન થાય છે બિરજુ મહારાજ લચ્છુ મહારાજ સિતારા દેવી દમયંતી જોશી કથક નૃત્ય શૈલીના જાણીતા કલાકાર છે હવે વાત કરીશું ભારત રશિયા પેસેક્સ અભ્યાસ હવે તમને એમ થશે કે સાહેબ હમણાં તો થોડાક ટાઈમ પહેલા જ યુએસ સાથે પણ આપણે પેસેક્સ અભ્યાસ કર્યો હતો તો કે હા આપ જે સ્પેસિક અભિયાન હોય છે ને તે પર્ટિક્યુલર એવું ના હોય કે આ દેશો સાથે થતો હોય છે તે ભારતીય નેવી કોઈ પણ સાથે કરતી આવતી હોય છે હવે આ જે રશિયા સાથે પેસેક્સ અભ્યાસ થયો છે ને તે ક્યાં થયો છે તો કે આ અભ્યાસ એ અરબી સમુદ્રમાં કોચીન બંદર પાસે કરવામાં આવ્યો છે તેમાં ભારત તરફથી આઈએનએસ કોચી અભ્યાસ માટે ભાગ લીધો હતો અને તેની સામે રશિયન ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું અને આ જે અભ્યાસ હોય છે ને તેમાં એક મહત્વની બાબત એ છે કે તેનું કોઈ પૂર્વ આયોજન ના હોય આ કવાયત ક્યારે તક મળે ને જયારે પણ ને ત્યારે કરતી આવતી હોય છે હવે આઈએનએસ કોચીની વાત કરવામાં આવે તો કોચી એ કલકત્તા સ્ટીલ ગાઈડેડ મિસાઇલ વિનાશકનું સ્વદેશી રીતે રચાયેલું બીજું જહાજ છે જે પ્રોજેક્ટ ફિફ્ટીન એ નામના કોડ નેમથી ભારતીય નૌકાદળ માટે બનાવવામાં આવ્યું હતું તે મુંબઈમાં મજગાંવ ડોક લિમિટેડ એટલે કે એમડીએલ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને બાદમાં બાદમાં વ્યાપક દરિયાઈ પરીક્ષણોમાંથી પસાર પછી બે હજાર પંદરમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું હવે વાત કરીશું ઇન્ડિયા ઓપન બે હજાર બાવીસ કે જે બેડમિન્ટન સ્પર્ધા છે આ જે સ્પર્ધા છે એ અગિયારથી સોળ જાન્યુઆરી બે હજાર બાવીસ દરમિયાન યોજાઈ હતી કઈ જગ્યાએ યોજાઈ હતી તો કે નવી દિલ્હીના કેરી જાદવ ઇન્દોર હોલ ખાતે આ ટુર્નામેન્ટ છે તેનું સ્પોન્સરશીપના કારણોસ કારણોસર સત્તાવાર રીતે યુએનેક્સ સનરાઈઝ ઇન્ડિયા ઓપન બે હજાર બાવીસ તરીકે પણ ઓળખવામાં આવ્યું છે હવે ભારતીય યુવા બેડમિન્ટન ખેલાડી સુનામજા સાહેબનું તો કે લક્ષ્ય છે તેને ઇન્ડિયા ઓપન બે હજાર બાવીસનો મેન્સ સિંગલનો ખિતાબ જીત્યો છે અને લક્ષ્ય સેને ફાઇનલ મેચમાં જીત મેળવી હતી જેનો સેટ હતો ચોવીસ બાવીસ એકવીસ સત્તર તેઓ આ જે ખિતાબ છે તે મેળવનારા ત્રીજા ભારતીય બન્યા છે તેની પહેલાં પ્રકાશ પાદુકોણ અને કિદામ્બી શ્રીકાંતે આ ખિતાબ જીત્યો છે વિમેન્સ ખેલાડીઓની વાત કરવામાં આવે તો વિમેન્સ જે ટાઇટલ છે તે ટાઇટલ થાઇલેન્ડના સુગ્નશ્રી ભૂસાને જીત્યું છે અહીંયા આપણે ટાઇટલ વિજેતાનું નામ આપ્યા છે મેન્સ સિંગલમાં ભારતના લક્ષ્યસેને વિમેન્સ સિંગલમાં સુગ્નશ્રી ભૂષાનંદ ઓંગબંકુ ગફાન તે જે થાઇલેન્ડના છે તેના દ્વારા જીતવામાં આવ્યું છે મેન્સ ડબલમાં ભારતના બંને ખેલાડીઓ ચિરાગ શેટ્ટી અને રંગી રંગીરેડ્ડી દ્વારા જીતવામાં આવ્યું છે વિમેન્સ ડબલ થાઇલેન્ડની બંને ખેલાડી એટલે કે બેનિયા પાન્સવાડ અને નુતાકન એમસાડ એના દ્વારા જીતવામાં આવ્યું છે અને મિક્સડ ડબલની વાત કરવામાં આવે તો બે ખેલાડી છે જીસિકા ટેન વેન હાન અને ટેરી હા તેના દ્વારા આ વસ્તુ એટલે કે ડબલ્સનો ખિતાબ જીતવામાં આવ્યો છે ઇન્ડિયા એ વાર્ષિક બેડમિન્ટન સ્પર્ધા છે તેનું આયોજન બીજા આઠથી કરવામાં આવે છે તે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ ટુ સુપર ફાઇવ હન્ડ્રેડ ગેટ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ટુર્નામેન્ટ છે હવે આગળ વધીએ આગળનું નૅક્સ્ટ ટૉપિક છે કે ભારતમાં વેચાતી તમામ કાર માટે એરબેગ ફરજિયાત કેન્દ્ર સરકારે એક ઓક્ટોબર બે હજાર બાવીસથી ભારતમાં વેચાતી તમામ કાર માટે છ એક બે છ એર ફરજિયાત બનાવવાની પ્રક્રિયા કરી છે હાલમાં આ જે પ્રક્રિયા છે તેનો ડ્રાફ્ટ તૈયાર થયો છે નિયમો એક ઓક્ટોબર બે હજાર બાવીસથી લાગુ થશે ભારતમાં વેચાતી તમામ કાર માટે એરબેગ ફરજિયાત કરવામાં આ જે ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે તેમાં નિયમ મૂક્યો છે અમે જે ડ્રાફ્ટ બનાવવામાં આવ્યો છે તે હાલમાં જ નોટિફિકેશન દ્વારા સરકારે બહાર મૂક્યો છે જેમાં વિવિધ સૂચનોનું ધ્યાનમાં લેવામાં આવશે અને તે અનુરૂપ જે રૂલ્સ છે એ ઓક્ટોબર બે હજાર બાવીસથી લાગુ પડશે હવે આની પહેલાં જે સરકારી પગલાં છે તેની વાત કરીએ કે જેમાં સ્ટેપ બાય સ્ટેપ એર સંખ્યા વધારવામાં આવી છે સર્વપ્રથમ એક જુલાઈ બે હજાર ઓગણીસથી ડ્રાઇવરની સીટ માટે એર બેગ ફરજિયાત બનાવવામાં આવી હતી ત્યારબાદ સ મુસાફર માટે એટલે કે ડ્રાઈવરની બાજુમાં જે હોય છે તેના માટે એક એર નિયમ એક જાન્યુઆરી બે હજાર બાવીસથી અમલમાં આવ્યો હતો આ ઉપરાંત એમ વન વાહન કેટેગરીમાં ચાર વધારાની એર બેગ ફરજિયાત બનાવવામાં આવી છે અને એમ વન વાહન કેટેગરીએ ડ્રાઈવરની સીટ ઉપરાંત વધુમાં વધુ આઠ સીટ ધરાવતી પેસેન્જર કારનો સંદર્ભ આપે છે એટલે કે એમ વન કેટેગરીમાં આપણે આઠ સીટ સુધીના પેસેન્જરની વાત કરીએ છીએ જેમાંની ચાર વધારાની એરબેગ તો ફરજિયાત કરી દીધી છે બરાબર છે આ નવા કેટેગરીમાં ઉમેરો કર્યા પછી હવે એરબેગનો ઉપયોગ કરતું વાહન એ ઓક્યુપેન્ટ રિઝિસ્ટન્સ સિસ્ટમ છે તે અથડામણ દરમિયાન ઝડપથી ફૂલવા અને ડિફ્લેટ કરવા રચાયેલ છે તેમાં એરબેગ કુશન ઇન્ફ્લેક્શન મોડ્યુલ લવચિક ફેબ્રિક બેગ અને ઇન્ફેક્સ સેન્શનોનો સમાવેશ થાય છે આ જે હોય છે જે ગાડીના આગળના ભાગમાં હોય છે હવે વાત કરીશું ઇ ગવર્નન્સ માટે રાષ્ટ્રીય પુરસ્કાર એનાએ આ જે પુરસ્કાર છે એ હૈદરાબાદ ખાતે યોજાયેલી ચોવીસમી કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવ્યું છે અને એનું જાહેરાતનું વર્ષ કયું છે તો કે બે હજાર વીસ એકવીસ છે હવે આ અંતર્ગત સર્વપ્રથમ એટલે કે રાષ્ટ્રીય પુરસ્કાર સિલ્વર જે આપવામાં આવ્યો છે તે નાગાલેન્ડ છે તેના સોમ જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવ્યો છે હૈદરાબાદમાં ઈ ગવર્નસની ચોવીસમી કોન્ફરન્સ હતી એ નેશનલ કોન્ફરન્સ હતી તેમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે અને નાગાલેન્ડના સોમ જિલ્લા વતી આ એવોર્ડ કોને સ્વીકાર્યો તો કે સોમ જિલ્લાના ડેપ્યુટી કમિશનર શ્રી થૌશેન કેને બરાબર છે આ એવોર્ડ સ્વીકાર્યો છે હવે કોવિડ નાઇન્ટીનના વ્યવસ્થાપનમાં આઈસીટીના એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની શ્રેણી છ હેઠળ સોમ જિલ્લાને ઈ ગવર્નન્સ માટેનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે તેના હેતુની વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલી પહેલને સન્માનવાનો હતો કોવિડ-19 ના ચેપનો ફેલાવોને રોકવા માટે કોવિડ-19 એપ્રોપ્રિયેટ બિહેવિયર ને અમલમાં મૂકીને જનતાને પરતી મુશ્કેલીઓ ઘટાડવા જિલ્લામાં ટેકનોલોજી ઇન એઇડ એડમિનિસ્ટ્રેશન નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો આ પ્રોજેક્ટ મુશ્કેલીઓ ઘટાડવા એટલે કે લોકોની મુશ્કેલીઓ ઘટાડવા લોકોને કોવિડ થી સુરક્ષિત રાખવા અને વહીવટી અસરકારતામાં વધારો મદદ કરી રહ્યો છે બરાબર હવે વાત કરીશું

અને પચાસ પેટા ક્ષેત્રોમાંથી અરજીઓ મંગાવવામાં આવી હતી આ વર્ષના એવોર્ડની વાત કરવામાં આવે તો નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ એવા સ્ટાર્ટઅપને સન્માનિત કરે છે કે જેમણે હોય છે તેને પ્રોત્સાહન આપીને આર્થિક ગતિશીલતામાં યોગદાન આપ્યું છે તે નીચેના સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે આ જે નેશનલ સ્ટાર્ટઅપ એવોર્ડ છે તેના માટે તમે આ ક્રાઇટેરિયામાં બેસવા જોઈએ પ્રથમ છે કે જે નવીન ઉત્પાદનો અથવા ઉકેલો બનાવે એટલે કે જે એવી કંપનીની વાત કરી છે અથવા એવી સ્ટાર્ટઅપની વાત કરી છે કે જે ઇનોવેશન પોતાના ઉકેલો આપે તેઓ સંપત્તિ સર્જન અથવા રોજગાર સર્જન માટે ઉચ્ચ ધરાવતા સંભાવી સાહસો છે અને તે માપી શકાય તેવી સામાજિક અસર દર્શાવે છે અરજીઓની સંખ્યાની વાત કરવામાં આવે તો અગાઉ જણાવ્યું કે પંદર ક્ષેત્રો અને ઓગણપચાસ પેટા ક્ષેત્રો બરાબર છે આ ઓગણ ઓગણપચાસના જે સબ સેક્ટર છે તેમાં સ્ટાર્ટઅપ તરફથી બે હજાર એકસો સિત્તોતેર અરજીઓ મળી હતી ઇકોસિસ્ટમ એને કેટેગરી માટે ત્રેપન ઇન્ક્યુબેટર્સ અને છ એક્સિલેટર પાસેથી પણ અરજી પ્રાપ્ત થઈ હતી તેમાંથી આઠસો ત્રેસાઠ મહિલાઓની આગેવાની હેઠળના સ્ટાર્ટઅપ પણ હતા અને બસો ત્રેપન સ્ટાર્ટઅપ બીજા હતા જે ભારતના ગ્રામીણ વિસ્તારના હતા એટલે કે મહિલા લેડ કેટલા હતા તો કે આઠસો અને ગ્રામીણ ભારતના કેટલા હતા તો કે બસો ત્રેપન જેટલા વિજેતા નક્કી કરવા માટેના છ પરિમાણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ પરિણામો ક્યાં છે તો કે આ મુજબ છે પેલું છે નવીનતા એટલે કે ઇનોવેશન બીજું છે માપનીયતા એટલે કે મીટરેબિલિટી તિયુ છે આર્થિક અસર ચોથો છે સામાજિક અસર પાંચમો પર્યાવરણીય અસર અને છઠ્ઠું સમાવેશ અને વિવિધતા વિજેતાની વાત કરવામાં આવે તો ફિનટેક કેટેગરીના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પેટા સેક્ટર માં બેંગ્લોર સ્થિત પ્રોફિટ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ ਨੇ વિજેતા જાહેર કરવામાં આવી છે આ સ્ટાર્ટઅપ જેને ટ્રોંગટેક તરીકે ઓળખવામાં આવે છે તેની સ્થાપના 2003 માં 13 માં કરવામાં આવી હતી તે ઇન્ટરનેટ એક્સેસ વિના વોઇસ અને નિયર ફિલ્ડ કમ્યુનિકેશન એટલે કે એનએફસીનો ઉપયોગ કરીને મોબાઈલ પેમેન્ટ ઓફર કરે છે એટલે કે તેમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો નથી ડાયરેક્ટ એનએફસીનો ઉપયોગ કરીને મોબાઈલ પેમેન્ટ કરવા માટે તે રચવામાં આવ્યું છે પછી ફિનટેક કેટેગરીના ઇન્સ્યોરન્સ પેટા સેક્ટરમાં એક અન્ય વિજેતા ઉમ્બો પ્રાઇવેટ લિમિટેડને એવોર્ડ જીત્યો છે તેની સ્થાપના બે હજાર અઢારમાં કરવામાં આવી હતી તે એક ફૂલ સ્ટેક પ્લેટફોર્મ બનાવ્યું છે એટલે કે ઉમ્બો પ્રાઇવેટ લિમિટેડે એવું એક પ્લેટફોર્મ બનાવ્યું છે કે જે તેના ગ્રાહકો માટે સર્વશ્રેષ્ઠ વીમા વિતરણ સક્ષમ કરે છે કેટેગરી છે રોબોટિક્સ એની સબ કેટેગરીમાં સાગર ડિફેન્સ અને દ્વારા કરવામાં આવી હતી સ્ટાર્ટઅપ છે સાગર ડિફેન્સ એ સ્વાયત્ત નેવિગેશન સિસ્ટમ એરિયલ વાહનો અને માનવરહિત દરિયાઈ વાહનો બનાવે છે પછી ચોથું આમાં કેટેગરી છે કે મહિલાઓની આગેવાની હેઠળની સ્ટાર્ટઅપની શ્રેણીમાં આ શ્રેણીમાં જયપુરમાં મુખ્ય મથક ધરાવતી ફ્રન્ટિયર માર્કેટ્સને આપવામાં આવ્યું છે તે ગ્રામીણ ભારત પર કેન્દ્રિત સામાજિક વાણિજ્ય પ્લેટફોર્મ છે હવે વાત કરીશું રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તો વડાપ્રધાને સોળ જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે સોળ જાન્યુઆરી બે હજાર સોળના દિવસે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફેર શરૂ કરવામાં આવી હતી તેના ભાગ રૂપે તેને યાદ રાખવા માટે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ દર વર્ષે સોળ જાન્યુઆરીએ હવેથી ઉજવવામાં આવશે આ જતોનો નેક્સ્ટ ટોપિક છે કે ઇન્ડોનેશિયા દ્વારા તેની રાજધાનીનું સ્થાન અંતર હવે ઇન્ડોનેશિયાની સંસદે તાતરમાં તેની રાજધાની જકાર્તાથી બસો કિમી દૂર જંગલયુક્ત એવા બોનિયો દ્વીપમાં સ્થાન કરવાની મંજૂરી આપી છે અને તેનું નામ રાખ્યું છે નુસંતારા નુસંતારા એટલે દ્વીપ સમૂહ તે દાર્શનિક સામાજિક અને ઐતિહાસિક પાસાઓનું પ્રતિનિધિત્વ કરે છે આ પગલું સૌ પ્રથમ એપ્રિલ બે હાજર ઓગણીસમાં રાષ્ટ્રપતિ એટલે કે ઇન્ડોનેશિયા રાષ્ટ્રપતિ જોકો વિડોડો દ્વારા લેવામાં આવ્યું હતું જકાર્તાની વાત કરવામાં આવે તો જકાર્તા જાવા જે દ્વીપ છે તેના ઉત્તર પશ્ચિમ કિનારે આવેલું છે ઇન્ડોનેશિયામાં સૌથી મોટા ટાપુઓ સુમાત્રા પછી જાવા પછી કાલીમંથન કે જે ઇન્ડોનેશિયન બોનીઓ કહેવામાં આવે છે તેનો સમાવેશ પછી સુલાવેશી અને પછી ન્યૂ ગિનીનો ઇન્ડોનેશિયાનો ભાગ છે આ બધા તેના ટાપુઓ છે મુખ્ય ટાપુઓ છે હવે પાપુઆઓ અને ઇરિયન જાયા તરીકે ઓળખવામાં આવે છે કોને તો કે ન્યૂ ગિનીનો જે ઇન્ડોનેશિયાનો ભાગ છે ને તેને પાપુઆ અને ઇરિયન જાયા તરીકે પણ ઓળખવામાં આવે છે એની વાત કરી છે એટલે કે આ મુખ્ય એક ટાપુ થયો બીજો જાવા થયો ત્રીજો કાલી થયો ચોથો સુલાવેસી થયો અને પાંચમો મુખ્ય ટાપુ ઇન્ડોનેશિયાનો તો કે ન્યુગીની પછી જે આ રાજધાની કરવામાં આવે તો જકારતા લાંબા સમયથી ગંભીર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમસ્યાઓ અને આબોહવા પરિવર્તન કારણે પૂરથી પીડાઈ રહ્યું છે નિષ્ણાતોએ એવી આગાહી કરી છે કે વર્ષ બે હજાર પચાસ સુધીમાં જે જકારતા શહેર છે તેનો એક તૃત્યાંશ ભાગ પાણી હેઠળ હોઈ શકે છે એટલે કે સબમર્થ થઈ જશે જકાર્તા ના વિશાળ મોટા વિસ્તારમાં માં ત્રીસ million થી વધુ લોકો એટલે કે ત્રણ કરોડ થી વધુ લોકો રહે છે વર્ષ ઓગણીસો ઓગણ પચાસ માં ઇન્ડોનેશિયા આઝાદ થયું ત્યારથી જકાર્તા ઇન્ડોનેશિયા ની રાજધાની રહી હતી છેલ્લા કેટલાક દાયકાઓમાં શહેર વધુ પડતું ગીચ અને અત્યંત પ્રદુષિત બન્યું છે જાવા ટાપુમાંથી માંથી બાન્યો ટાપુ ઉપર રાજધાની ખસેડવા નું બીજું મહત્વ કારણ વધતી જતી નાણાકીય અસમાનતા છે જકાર્તામાં હવે વાત કરીશું દાવો સમિટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તો તાજેતરમાં માં પીએમ શ્રી વિરેન્દ્રભાઈ મોદીએ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ના ડાઉસ એજન્ડાને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું ડાઉસ ક્યાં આવેલું છે તો કે સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે હવે ડાઉસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક વૈશ્વિક પ્રાદેશિક અને ઉદ્યોગના એજન્ડાને આકાર આપવા માટે વિશ્વના ટોચના નેતાઓને જોડે છે વડાપ્રધાન શ્રીએ તેમના સંબોધનમાં કોવિડ-19 ની આગવાહી હેટરની કટોકટીનો સામનો કરવા અને રસીકરણ અભિયાનના સંચાલનમાં ભારત દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પર ભાર મૂક્યો હતો એટલે કે ભારતને રિપ્રેઝન્ટ કરતા કરતા તેમને દ્વારા ભારતે શું કામગીરી કરી છે કોવિડ નાઇન્ટીન વખતે અને વેક્સિનેશન વખતે તે બધી માહિતી વર્લ્ડ લીડર્સને અને ઉદ્યોગપતિઓને આપી આ ઉપરાંત યુનાઇટેડ નેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પુનઃ ગઠનની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો એટલે કે આ બધો જે પ્લેટફોર્મ છે ને આ બધા પ્લેટફોર્મનો ઉપયોગ ભારત સરકાર કઈ રીતે કરે છે તો કે પોતાની વાત રજૂ કરવા માટે કે ભારતની નીટ શું છે અને ભારતે શું અચીવ કર્યું છે બરાબર આવી બધી જે કોન્ફરન્સ હોય છે તેમાં ભારતને આપણે અલગ છાપ ઊભી કરી શકીએ છીએ અને ભારતની પ્રગતિ પણ દર્શાવી શકીએ છીએ વધુમાં કોવિડ નાઇન્ટીન મહામારી પરના ડેટા આંકડાઓ અને તથ્યો સામે સાથે તેણે ભારતને ભવિષ્યની ટેકનોલોજી તેમજ વિશ્વની આર્થિક શક્તિ તરીકે રજૂ કર્યું છે હવે અમે તમને કીધું ને બીજા પોઈન્ટમાં કે યુનાઇટેડ નેશન જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને પુનઃ ગઠનની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો કેમ તો કે તેમાં ભારતનું કઈક પાર્ટ હોવું જોઈએ ને ભારત આવનારા સમયમાં આખું વિશ્વ જાણે છે કે ટેકનોલોજીકલ એડવાન્સ થશે અને વિશ્વની આર્થિક સત્તા બનવા જઈ રહ્યું છે જો આર્થિક સત્તા બનીએ અને આપણને યુનાઇટેડ નેશનના ડિસિશન મેકિંગમાં આપણને ફાયદો ના થાય તો એનો શું મતલબ થાય એટલે વડાપ્રધાન દ્વારા યુએનને પુનઃગઠન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે તેવું પણ આ ફોરમના માધ્યમથી વિશ્વ નેતાઓને જણાવ્યું વધુમાં તેમણે ભારતને વિશ્વ સમુદાયના આવશ્યક સભ્ય તરીકે પણ દર્શાવ્યું હવે વાત કરીશું વર્લ્ડ ઇકોનોમિક ફોરમ તો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એ સ્વિસ લાભકારી સંસ્થા છે સ્થાપના ઓગણીસો એકોતેરમાં સ્વિત્ઝર્લેન્ડના જિનીઓમાં થઈ હતી અને તેના સ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ કોણ છે તો કે ક્લાઉસ સોબ તે સ્વિટ સરકાર દ્વારા જાહેર ખાનગી સરકાર માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થા તરીકે તરીકે ઓળખાય છે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વૈશ્વિક પ્રાદેશિક ઉદ્યોગ પ્રોજેક્ટને આકાર આપવા માટે વ્યવસાય રાજકીય શૈક્ષણિક અને સમાજના અન્ય પ્રતિનિધિઓને સામેલ કરીને વિશ્વની સ્થિતિ સુધારવા માટે પ્રતિબદ્ધ છે હવે વાત કરીશું બે હજાર એકવીસ છ જે છઠ્ઠું સૌથી ગરમ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું તાજેતરમાં બે યુએસ એજન્સીઓના ડેટા અનુસાર બે હજાર એકવીસનું વર્ષ રેકોર્ડ સ્તરે પૃથ્વી પરનું સૌથી વધુ ગરમ એટલે કે સૌથી છઠ્ઠું વધુ ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે આ બે સંસ્થાઓ કઈ છે તો એક તો થઈ નાસા અને બીજી થઈ નેશનલ ઓશિયનિક એન્ડ એટમોસ્ફિરિક એડમિનિસ્ટ્રેશન કે જેને આપણે એન એ દ્વારા ઓળખીએ છીએ આ બંને સંસ્થાઓ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવ્યું છે વધુમાં વાત કરવામાં આવી છે કે વર્ષ બે હજાર એકવીસમાં પૃથ્વી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત એટલે કે ઓગણીસમી સદીના અંતની તુલનામાં એક પોઈન્ટ બે સેલ્સિયસ ડિગ્રી વધુ ગરમ હતી આ વર્ષે જમીનની સપાટીનું તાપમાન રેકોર્ડમાં ત્રીજા ક્રમે રહ્યું છે એટલે કે વર્ષ બે હજાર સોળ અને બે હજાર વીસમાં અનુક્રમે પ્રથમ અને ત્રીજા સ્થાને રહ્યું છે બરાબર છે હવે આ બે હાજર એકવીસ છે બરાબર તે પ્રથમ ક્રમે રહ્યું હતું જમીનની સપાટીનું તાપમાનના રેકોર્ડમાં બીજા ક્રમે રહ્યું છે બે હજાર વીસ અને ત્રીજા ક્રમે આપડું બે હજાર એકવીસ રહ્યું છે વર્ષ બે હજાર એકવીસમાં દક્ષિણ ગોળાર્ધની સપાટીનું તાપમાન રેકોર્ડ નવમું સૌથી રહ્યું છે એટલે કે રેકોર્ડમાં એકથી નો આંક હોય તો નવમાં ક્રમે કયું આવશે બે હજાર એકવીસનું વર્ષ અને દક્ષિણ ગોળાર્થની વાત કરીએ તો આ બાજુ વિષ્વ ઋતની નીચેનો ભાગ પછી એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરના ભાગોમાં રેકોર્ડ ઊંચું દરિયાઈ સપાટીનું તાપમાન નોંધાયું છે હવે અહીંયા આપણે વાત કઈ નહીં કરી તો કે આપણે જમીનની સપાટીનું તાપમાનની હવે દરિયાઈ સપાટીની વાત કરીએ તો તેમાં એટલાન્ટિક અને પેસેફિક મહાસાગરના ભાગોનો સમાવેશ થાય છે વર્ષ બે હજાર એકવીસમાં સમુદ્રની ઉપરની ગરમીનો રેકોર્ડ સૌથી વધુ હતો તેણે અગાઉના બે હજાર વીસના રેકોર્ડને વટાવી દીધો હતો છેલ્લા સાત વર્ષમાં સાત સૌથી વધુ સમુદ્રી ગરમી નોંધાઈ છે એટલે કે સમુદ્રની સપાટીમાં ગરમી નોંધાઈ છે એટલે કે છેલ્લા સાત વર્ષોમાં દર વર્ષે એક નવો બને છે એટલે કે બે હજાર ચૌદમાં એક હતો તો પછી એક પોઈન્ટ પાંચ હતો મીન્સ કે આ તો એક્ઝામ્પલ માટે લેવાનું આગળ વધીએ નેક્સ્ટ ટોપિક છે કે બેસ્ટ ફિફા ફૂટબોલ એવોર્ડ ફિફા દાવા તાદરમાં સર્વશ્રેષ્ઠ ફૂટબોલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા ફૂટબોલમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ ઉત્કૃષ્ટ ખેલાડીઓને આ એવોર્ડ આપવા માટે સ્વિટરલેન્ડના ઝુરિકમાં વર્ચ્યુઅલ રીતે બેસ્ટ ફીફા ફૂટબોલ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું હવે વિજેતા ખેલાડીઓની વાત કરવામાં આવે તો શ્રેષ્ઠ ફિફા પ્લેયર મેન્સની વાત કરીએ તો રોબોર્ટ લેવોન્સકી કે જેઓ પોલેન્ડના છે શ્રેષ્ઠ ફિફા પ્લેયર વિમેન્સની વાત કરવામાં આવે તો એલેક્સિયા પુટેરા સ્પેનના છે શ્રેષ્ઠ ફિફા ગોલકીપર મેન્સની વાત કરીએ તો એડવર્ડ મેન્ડી કે જે ચેલ્સી સિનેગલના છે શ્રેષ્ઠ ફિફા ગોલકીપર ગોલકીપર વિમેન્સની વાત કરીએ તો ક્રિશ્ચિયન એ એલેન્ડર કે જે પેરિસ ઉપરાંત સેઠ જર્મન અને લિયોન અને ચિલી સાથે સંબંધ ધરાવે છે શ્રેષ્ઠ ફિફા કોચ મેન્સમાં થોમસ ટુશેલ કે જેઓ ચેલ્સીના અને ઇંગ્લેન્ડના કોચ છે પછી વિમેન્સમાં ફીફા કોચની વાત કરવામાં આવે છે તો એમાં હાઇએસ કે જે ચેલ્સી અને ઇંગ્લેન્ડના બંનેના કોચ છે શ્રેષ્ઠ ફિફા વિશેષ પુરસ્કાર મેન્સમાં ક્રિસ્ટિયનો રોનાલ્ડોને આપવામાં આવ્યો છે પોર્તુગલના ખેલાડી છે અને શ્રેષ્ઠ ફીફા વિશેષ પુરસ્કાર વિમેન્સમાં ક્રિસ્ટિયન સિકલરને આપવામાં આવ્યો છે ફીફાની વાત કરવામાં આવે તો તેનું નામ પૂરું નામ છે ફેડરેશન ઇન્ટરનેશનલી ડે ફૂટબોલ એસોસિએશન ફિફા એ ફૂટબોલ ફૂટસલ અને બીજ નું આંતરરાષ્ટ્રીય સંચાલક મંડળ છે તે વૈશ્વિક સ્તરે ફૂટબોલ ફૂટસલ અને બીચ સોકરનું સંચાલન કરે છે મુખ્ય મથક ક્યાં આવડું છે તો કે સ્વિટરલેન્ડના ઝુરીક ખાતે આવેલું છે આગળ વાત કરીએ કોવિડ નાઇન્ટીન રસી પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી કોવિડ નાઇન્ટીન રસી પર સ્મારક સ્મારક માફ ટિકિટ બહાર પાડવામાં આવી છે તે કોના દ્વારા બહાર પાડવામાં આવી છે તો કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તેને બહાર પાડવામાં આવી છે જ્યાં રાષ્ટ્રીય કોવિડ રસી રસીકરણ કાર્યક્રમ છે અથવા કોવિડ રસીકરણ અભિયાનની પ્રથમ વસગાઠ નિમિત્તે બહાર પાડવામાં આવી છે આ ટિકિટમાં આરોગ્ય સંભાળ કાર્યકર વરિષ્ઠ નાગરિકે રસી આપતા દર્શાવ્યા છે તેની સાથે સાથે કોવેક્સિનની સીસીનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે આ ટિકિટ ખાસ કરીને કોવિડ નાઇન્ટીન દરમિયાન કોમ્યુનિટી વર્કર્સ અને ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ દ્વારા કરવામાં આવેલા કામને દર્શાવવા માટે જારી કરી છે એટલે કે તેમને બિરુદાવા માટે વસ્તુ બહાર પાડવામાં આવી છે ભારતનું કોવિડ નાઇન્ટીન જે અભિયાન છે એ જાન્યુઆરી બે હજાર એકવીસમાં શરૂ કરવામાં આવેલું વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન છે આગળ વધીએ પેન્ચ ટાઈગર રિઝર્વમાં કોલારવાલી વાઘનનું મૃત્યુ મધ્યપ્રદેશના પેસ્ટ ટાઈગર રિઝર્વ હાલમાં કોલરવાડી વાઘનું મૃત્યુ થયું છે જેની ઉંમર સોળ વર્ષની હતી તેને મધ્યપ્રદેશ રાજ્યના વન વિભાગ દ્વારા અંતિમ સંસ્કાર આપવામાં આવ્યો હતો જન્મ બે હજાર પાંચમાં થયો હતો અને પેસ્ટ ટાઈગર રિઝર્વમાં વાઘની વસ્તી વધારવા માટે તેને મહત્વની ભૂમિકા ભજવી હતી તેને પોતાના જીવનકાળ દરમિયાન ઓગણત્રીસ બચ્ચાને જન્મ આપ્યો હતો અને એક વોલ રેકોર્ડ છે આ વાઘનને આપણે સુપર મોમ તરીકે પણ ઓળખીએ છીએ તેના નામકરણની વાત કરવામાં આવે તો આ વાઘણના કોલર ઉપર આ માફ કરજો આ વાઘણના જે ગરા ઉપર એક કોલર બાંધવામાં આવ્યું હતું તેથી તેને કોલરવાળી વાઘણ તરીકે ઓળખીએ છીએ જેનાથી શું શું તો કે વાઘણની જે હિલચાલ છે તેના પર નજર રાખવામાં જે રાજ્યના વન વિભાગ છે તેને સહાયતા થતી હતી બરાબર છે અને વેજ ટાઇગર રિઝર્વ હતું જેવા પ્રથમ કોલર મેળવનારી આ પ્રથમ વાઘણ હતી નેક્સ્ટ ટોપિક છે કે સુઘ્નશ્રી પાજકતા કોલી ભારતના પ્રથમ યુએનડીપી યુથ ક્લાઇમેટ એક્શન ચેમ્પિયન બન્યા યુએનડીપી સાથેની ભાગીદારીના ભાગરૂપે તેના ખિતાબ પણ જીત્યો છે તેમને વિવિધ વૈશ્વિક સામાજિક અભિયાનો દ્વારા માનસિક સ્વાસ્થ્ય બાલિકા શિક્ષણ અને મહિલાઓના અધિકારો પ્રત્યેના યોગદાન બદલ આ પદવી એનાયત કરવામાં આવી છે તેમને હવે ગ્લોબલ વોર્મિંગ આબોહવા કટોકટી જેવ વિવિધતાના નુકસાન અને તેની અસરો જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે યુવાનો સાથે વાર્તાલાપ કરવાનું કામ સોંપવામાં આવશે સુગ્નશ્રી પ્રાજકતા કોલી એક ભારતીય યુટ્યુબર અને અભિનેત્રી છે જે તેની યુટ્યુબ ચેનલ મોસ્ટલી સેન દ્વારા જાણીતી છે હવે વાત કરીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકોતેર ટકા રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર રહ્યા હવે જે યાદી છે તે અમેરિકા સ્થિત મોર્નિંગ કન્સર્ટ પોલિટિકલ ઇન્ટેલિજન્સે કરી અને તેને સર્વે બહાર પાડ્યો છે જેમાં પ્રથમ ક્રમે આપણા મોદી સાહેબ છે હવે આ જે મોર્નિંગ કન્સર્ટ છે તેની વેબસાઇટ પર જણાવ્યું છે કે તારે તેની જે અપ્રુવલ રેટિંગ છે એ તેરથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર બાવીસ સુધીમાં એકત્રિત કરવામાં આવેલા ડેટા ઉપર આધારિત છે હવે વિવિધ આ જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ડેટાના અપ્રુવલ રે રેટિંગ છે નેતાઓના તે આ મુજબ છે પ્રથમ ક્રમે નરેન્દ્ર મોદી ભારત જે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે સેકન્ડ ક્રમે કોણ છે તો કે મેક્સિકોના લોપિસ એબ્રોડોર કે જે સાહીઠ ટકા અપ્રુવલ રેટિંગ ધરાવે છે પછી જે મારિયો દ્રાગી ઇટાલીના વડાપ્રધાન છે સાહીઠ ટકા પછી જાપાનના ફૂમિયો કિશિદા પીએમ છે ફોર્ટી એટ પર્સન્ટ જો બિડેનની વાત કરવામાં આવે તો તેતાલીસ ટકા સાથે અપ્રુવ રેટિંગ ધરાવે છે પછી જસ્ટિન ટુડો સાહેબ છે તેતાલીસ ટકા ધરાવે છે અને તેરમા ક્રમે બોરિસ જોન્સન છે કે માત્ર છવ્વીસ ટકા અપ્રુવ રેટિંગ ધરાવે છે હવે વાત કરીશું ભારત ચીન વેપાર બે હજાર એકવીસ તો હાલમાં જ ભારત અને ચીન વચ્ચેનો જે વેપાર છે એ લગભગ એકસો પચીસ બિલિયન યુએસ ડોલર રહ્યો છે જેમાં ભારતે સો બિલિયન ડોલર યુએસ ડોલર છે તેની આયાત ચીનમાંથી કરી છે જેમાં મોટે ભાગે મશીનરીનો સમાવેશ થાય છે ભારતે જે બે હજાર એકવીસમાં ચીન સાથે જે વેપાર કર્યો છે તેમાં ઓગણ સિત્તેર પોઈન્ટ ચાર અબજ ડોલરની વેપાર ખાદ્યનો સામનો કરવો પડ્યો છે જે બે હજાર ઓગણીસના વેપાર ખાત્યની સામે બાવીસ ટકાનો વધારો સૂચવે છે માં ચીનમાં નિકાસની વાત કરવામાં આવે તો માં ચીનમાં મોટેભાગે નિકાસ કરતા વસ્તુઓ આ મુજબ છે એક લોખંડ અયસ છે બીજું કપાસ અને ત્રીજું અન્ય કાચા માલસામાન છે પાટલા વર્ષે દુલ્લામાં ચીન આ વસ્તુની માંગમાં વધારો કરતી હોવાથી આ વસ્તુમાં આપણે નિકાસ કર્યો છે સક્ષમ બન્યા છે ભારતથી ચીનમાં આમાં આપ ચીનથી ભારતમાં આયાત થતી વસ્તુઓ આ મુજબ છે છેલ્લા બે વર્ષમાં ભારતીયોએ ચીનથી વિદ્યુત અને યાંત્રિકી મશીનરી એપીઆઈ એટલે કે સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો ઓટો કોમ્પોનન્ટ્સ અને ઓક્સિજન કોન્સન્ટ્રેટરથી વ્યક્તિગત વ્યત્મક સાધનો એટલે કે પીપીઇઝનો સુધીના જે તબીબી પુરવઠાની વિશાળ શ્રેણીની આયાત કરી હતી ભારત સાથેના દ્વિપક્ષીય વેપારમાં વાર્ષિક ધોરણે ચીનના મુખ્ય વેપારી ભાગીદારોમાં સૌથી વધુ હતી ચીનના ટોચના ત્રણ વેપારી ભાગીદારો સાથેના વેપારના આંકડામાં આસિયાન સાથે અઠ્યાવીસ પોઈન્ટ એક ટકા યુરોપિયન યુનિયન સાથે સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા અને યુનાઇટેડ સ્ટેટ સાથે અઠ્યાવીસ પોઈન્ટ સાત ટકાનો વધારો થયો હતો આ ચીનની તાકાત બતાવે છે બરાબર તે આપણે વિશ્વમાં ગમે એટલું ચીનનું વિરુદ્ધ જતા રહીએ પણ ચીનની જે મેન્યુફેક્ચરિંગ લાઇન છે તેના પર આપણે હજુ પણ સક્રિય રીતે નિર્ભર છીએ નેક્સ્ટ ટોપિક છે કે અમર જવાન જ્યોતિને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં મર્જ કરવામાં આવી ઇન્ડિયા ગેટમાં સ્થિત અમર જવાન જ્યોતને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક એટલે કે નેશનલ વોર મેમોરિયલમાં અખંડ જ્યોત સાથે મર્જ કરવામાં આવી છે અમર જવાન જ્યોતની વાત કરવામાં આવે તો ભારતમાં નાઇન્ટીન સેવન્ટી વનના ભારત પાકિસ્તાનના યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં ઇન્ડિયા ગેટની સામે અમર જવાન જ્યોતનું નિર્માણ કરવામાં આવ્યું હતું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા તેનું ઉદ્ઘાટન થયું હતું આ સ્મારકમાં કાળા આરસના ઓટલા પર 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 એક સેલ્ફ લોડિંગ રાઇફલ રાખવામાં આવી છે જેના હેલ્મેટ છે અને તેના ચાર ખૂણે ચાર જ્યોત અવિરત પ્રજ્વલિત રહે છે જે હવે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં મજ કરવામાં આવ્યું છે ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પ્રજ્વલિત કરાયેલી આ અમર જવાન જ્યોત તેની સ્થાપના બાદ ભારતના અજ્ઞાત સૈનિકોની સમાધિ તરીકે કાર્ય કર્યું છે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક એટલે કે નેશનલ વોર મેમોરિયલની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતેથી ભારતના પ્રથમ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું લોકાર્પણ કરાવ્યું હતું આઝાદી બાદ ભારત માટે શહીદી વહોરનાર વીર સૈનિકોના સન્માનમાં આ સ્મારક બનાવવામાં આવ્યું હતું ભારતના નાઇન્ટીન ફોર્ટી સેવન ફોર્ટી એટ નાઇન્ટીન સિક્સટી વન ગોવા નાઇન્ટીન સિક્સટી ટુ ચીન 1961 पाकिस्तान 1987 सियाचिन 1987 1988 શ્રીલંકા અને 1999 કારગિલ અને ઓપરેશન રક્ષક જેવા સૈન્ય અભિયાનોમાં શહીદ થયેલા ભારતીય જવાનોના નામ આ સ્મારકની દીવાલ ઉપર લખાયેલા છે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં મુખ્યત્વે ચાર વર્તુળો છે જે આ મુજબ છે પ્રથમ છે અમરચક્ર ચક્ર બીજું છે વીરતા ચક્ર ત્રીજું છે ત્યાગ ચક્ર અને ચોથું છે રક્ષક ચક્ર અમર ચક્રને સૂર્યનું ચક્ર કહેવામાં આવે છે ત્યાગ ચક્રને બલિદાનનું ચક્ર કહેવામાં આવે છે અને રક્ષક ચક્રને રક્ષણનું વર્તુળ કહેવામાં આવે છે હવે જે આ મેમોરિયલ છે એ કેન્દ્રીય ચતુષ્કોણ સ્તંભ પર આવેલો છે આ સ્તંભની મધ્યમાં અમરજ્યોત પ્રજ્વલિત રહે છે આ મેમોરિયલની સોલ દિવારો ઉપર પચીસ હજાર નવસો બેતાલીસ શૌદના નામ લખવામાં આવ્યા છે તેમાં તેમના રેન્ક અને રેજીમેન્ટનો પણ ઉલ્લેખ કરાયો છે આ મેમોરિયલમાં આવેલા યોદ્ધા સ્તરે ભારતને સર્વોચ્ચ પરમવીર ચક્ર વિજેતા એકવીસ સૈનિકોની અર્ધપ્રતિમા મૂકવામાં આવી છે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટની બાજુમાં ચાલીસ એકર વિસ્તારમાં આ મેમોરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે ભારતમાં નેશનલ વોર મેમોરિયલના નિર્માણ માટે સૌ પ્રથમ વખત સશક્ત દળોએ ઓગણીસો માં આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો સાત ઓક્ટોબર બે હજાર પંદરના રોજ કેન્દ્રીય કેબિનેટે રૂપિયા પાંચસો કરોડના ખર્ચે નેશનલ વોર મેમોરિયલ અને મ્યુઝિયમના નિર્માણની મંજૂરી આપી હતી ઇન્ડિયા ગેટની વાત કરીએ તો ભારતમાં નવી દિલ્હીમાં રાજપથ ખાતે આવેલો ઇન્ડિયા ગેટ એક યુદ્ધ સ્મારક જ છે પ્રારંભમાં આ યુદ્ધ સ્મારક અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે ઓળખાતું હતું ઈસવીસન ઓગણીસો ચૌદ થી ઓગણીસો એકવીસ દરમિયાન પ્રથમ વિશ્વયુદ્ધ તેમજ ત્રીજો એંગ્લો અફઘાન યુદ્ધમાં શહીદ થયેલા સિત્તેર હજાર જેટલા બ્રિટિશ ભારતીય સેનાના સૈનિકોની યાદમાં અંગ્રેજોએ આ સ્મારક બનાવ્યું હતું આ સ્મારકની ડિઝાઇન સર એડવિન લિટીસના નેતૃત્વમાં કરવામાં આવી હતી દસ ફેબ્રુઆરી ઓગણીસો એકવીસના રોજ ઇન્ડિયા ગેટનો શિલાન્યાસ થયો હતો અને બાર ફેબ્રુઆરી ઓગણીસો એકત્રીસના રોજ લોર્ડ એડવિન દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ ઇન્ડિયા ગેટની સામે શરૂઆતમાં કિંગ જ્યોર્જ 5 ની પ્રતિમા મૂકવામાં આવી હતી તમે ઇન્ડિયા ગેટને અહીં જોઈ શકો છો હવે વાત કરીશું મોરિસસમાં મુખ્ય મેટ્રો સ્ટેશનમાંથી એકનું નામ મહાત્મા ગાંધીજીના નામ પરથી રાખવામાં આવશે હવે મોરિસિસ સરકારે મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટ માટે ભારતના સમર્થન માટે કૃતજ્ઞતા પ્રતિક તરીકે તેના મુખ્ય મેટ્રો સ્ટેશનમાંથી એકનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાની જાહેરાત કરી છે આ અવસરે બંને દેશોના વડાપ્રધાને મોરિશિયસમાં સિવિલ સર્વિસીસ કોલેજ અને આઠ વોટ સોલાર પીવી ફાર્મ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો આ પ્રોજેક્ટ વર્ચ્યુઅલ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મોરિશિયસના વડાપ્રધાન શ્રી પ્રવીણ જુગનાથ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું સાથોસાથ બંને દેશોની સરકારોએ નાના વિકાસ પ્રોજેક્ટના અમલીકરણ માટે ભારતીય ગ્રાન્ટ ઇન એડ અંગેના સમજૂતી પત્ર પર હસ્તાક્ષર પણ કર્યા છે મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટના અમલીકરણમાં ભારત મોરિશિયસને મદદ કરશે આ માટે ભારતે એકસો નેવું મિલિયન ડોલરની લાઇન ઓફ ક્રેડિટ આપી છે સો વિદ્યાર્થી મિત્રો વીક ત્રણના પીડીએફ સમજૂતીનો ભાગ બે અહીંયા પૂર્ણ કરીએ મળી આવતા વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી કીપ લર્નિંગ વિડીયો પસંદ પડે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ ગોડ બ્લેસ યુ ઓલ